નમસ્કાર, જેલેશ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ હાલોલની. હાલોલ ખાતે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું. સરકાર દ્વારા માજી સૈનિકોને જમીન પાઠવવા સહિત 14 પ્રકારની પડતર માંગણીઓ મળતી નથી, જે મેળવી જોઈએ તેના ભાગરૂપે હાલોલ તાલુકા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં માજી સૈનિકોને ફાળવવામાં આવતી ખેતી માટેની જમીન, રહેણાંક પ્લોટ જે પોતાના પરિવાર સાથે રહેતા હોય તેવી જોગવાઈવાળી જગ્યાએ આપવા, 5 વર્ષ ફિક્સ પગાર નાબૂદી સહિત સૈનિકના પુત્ર અથવા કુટુંબના કોઈ એક સભ્યને તરત જ સરકારી નોકરી નિવૃત્તિ પછી સેવામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદી, સરકારી નોકરીઓમાં ટકાવારી પ્રમાણે અનામતનો ચુસ્ત અમલ કરવા, તેઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસમાં છૂટછાટ અને અનામતનો લાભ જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈ સન્માનપૂર્વક મરવા પાત્ર લાભો વહેલી તકે આપવામાં આવે તેવી માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો માંગણીઓ સરકાર દ્વારા વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગ અપનાવી આંદોલન પર ઉતારવામાં આવશે. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ. મામલતદારશ્રી સાહેબને આવેદનપત્ર આપેલ છે, જેમાં અમારી 14 મુદ્દાની માંગણી છે. અમારો 0 થી 16 એકર સુધીનો અમને મળવાપાત્ર જમીન છે એ મળે, 10% અમારું આરક્ષણ છે એનું ચુસ્તપણે પાલન થાય, 20% વર્ગ 4 આરક્ષણ છે એનું ચુસ્તપણે પાલન થાય, અને વર્ગ 1 અમારું આરક્ષણ છે એમાં ચુસ્તપણે પાલન થાય, અને અમારા સહિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય મળે, અમારી વીર નારીઓ, વિધવા બહેનો, એમના બાળકોનું શિક્ષણ મફતમાં થાય એવી સરકારશ્રી જોગવાઈ કરે એવું અમારું અમારી સરકાર પાસે માંગ છે. જે આપનું નામ? મારું નામ ઉપપ્રમુખ, પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ.